सूरत शहर में गणेश उत्सव की भव्य उजवणी करवामां आवी रही छे। लोको मानेरो उत्साह जोवा मळी रह्यो छे। आ वर्षे सूरत पाल अलग अलग थीम अने मंडपो साथे श्रीजी की प्रतिमा की स्थापना करवामां आवी रही छे। तेमज शहरीजनों पण मोटी संख्या में दर्शनार्थे उमटी रह्या छे। त्यारे सूरत ना अडाजण खाते आवेला गार्डन ग्रुप के जे दर वर्षे अलग अलग थीम पर श्रीजी की प्रतिमा की स्थापना करी भक्तिभाव साथे पूजा अर्चना करे छे, त्यारे गार्डन ग्रुप द्वारा आ वर्षे जय जय गरबी गुजरात की थीम साथे मंडप तैयार करी अद्भुत श्रीजी की प्रतिमा की स्थापना करवामां आवी छे। रोजना हजारों लोग अहीं दर्शनार्थे आवी रह्या छे। आ उपरांत अहीं लोकोने नशाथी दूर रहेवा माटेनो संदेशो पण आपवामां आवी रह्यो छे। आ उपरांत गणेश उत्सव दरमियान सामाजिक प्रवृत्ति करवामां आवी रही छे। मारुं नाम हर्ष अशोकभाई मेहता छे। अमारी संस्थानुं नाम गार्डन ग्रुप छे। छेल्ला 12 वर्षथी गार्डन ग्रुप समाजने गणेशजीना माध्यमथी कंईक ने कंईक सारा संदेशो आपती रहे छे। તે જ રીતે આ જ વર્ષે જય જય ઓરી ગુજરાતની થીમ પર ગણેશજીને બિરાજમાન કર્યા છે, જેની અંદર નડ્ડાબેટ બોર્ડર કે જે ગુજરાતની સૌથી સેફેસ્ટ અને હાઈટેક બોર્ડર છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યાર પછી એશિયાની અંદર ભક્ત સિંહ જે ગીરમાં જોવા મળે છે તેની કૃતિ રજૂ કરી છે। ત્યારબાદ આજનું યુવાધન, જે યુવાધન હાલમાં જે વ્યસનની અંદર અને જે ડ્રાય પાવડરોની અંદર સંકળાઈ ગયું છે અને જેની અંદર રાજ્યના યુવા ગૃહમંત્રીઓ જે ઝુંબેશ ઉઠાવ્યો છે તો તેને મદદગાર બનવા માટે તેની એક કૃતિ રજૂ કરી છે કે યુવાધનને ડ્રગ્સ મુક્ત બનાવીએ, ડ્રગ્સ મુક્ત સુરત ને ડ્રગ્સ મુક્ત ગુજરાત બને તેની કૃતિ બતાવી છે। ત્યારબાદ સ્માર્ટ સુરતની રજૂઆત કરી છે કે વિશ્વ સ્તરે આજે સુરતને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે। આપણા મેયરશ્રી જેઓ સિંગાપોર હોય, મલેશિયા હોય કે અમેરિકા જેવા દેશની અંદર પણ સુરત સિટીના વિકાસને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે તેની રજૂઆત કરી છે, જેની અંદર ડાયમંડ બુસ્ટ મેટ્રો ટ્રેન તેમજ ટેકનિકલ રીતે જે હમણાં ટેકનોભવનનું નિર્માણ થાય છે તેની રજૂઆત કરી છે। ત્યાર પછી 2023ની અંદર જે આપણા ગુજરાતમાં જે કચ્છ રણ મહોત્સવ થાય છે, જે એશિયામાં માત્ર ગુજરાતમાં કચ્છમાં જ થાય છે, તેને વિશ્વ સ્તરે પહોંચાડવાની જે સિદ્ધિ ચાલી રહી છે તેની કૃતિની રજૂઆત કરવામાં આવી છે। સાથે સાથે સમાજ સેવાના કાર્યની અંદર 10 દિવસ માટે અમારા વિસ્તારના ટ્રાઇબલ લોકો તેમજ ગરીબ લોકોને સેવા કરવાના જે અવસરો મળે છે તો તેમને 10 દિવસનો જમણવાર તેમજ અમારે વૃદ્ધાશ્રમને 10 દિવસ માટે દત્તક લઈ તેમના દવા દારૂથી લઈ જમણવારની વ્યવસ્થા કરી છે। આ ગણપતિ સુરત શહેર ખાતે અડાજણ પ્રાઇમ માર્કેટ પર ગાર્ડન ગ્રુપના ગણેશજી બિરાજમાન છે, જે માત્ર સુરત શહેર નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં વિખ્યાત છે। સાથે સાથે રોજના 20-30 હજાર ભક્તો દર્શન કરવા આવે છે।